સોમનાથથી અયોધ્યા ભાવિક ભક્તોની સીધી ટ્રેન થઈ રવાના. અયોધ્યામાં બનેલા નૂતન રામ મંદિર ખાતે સમગ્ર રાજ્ય અને દેશભરના લોકો પોતે પ્રથમ વખત દર્શન કરવાના ઉત્સાહને લઈ આનંદિત હોય ત્યારે આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ વેરાવળથી આસ્થા ટ્રેનને કે જે અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન ભાવિકોને કરાવશે તેમાં 800થી વધુ ભાવિકો વેરાવળથી જોડાયા. જુનાગઢથી 535 મળી 1325થી વધુ યાત્રિકો જોડાયા છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા ટ્રેન ઉપડે તે પહેલાં સમગ્ર રેલવે સ્ટેશન વિસ્તારમાં જય જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. તો અનેક ભાવિકો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી રહ્યા હતા. તો કેટલાક ભાવિકો ભગવાન શ્રીરામને પ્રાર્થના કરવાના છે કે મોદી સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં 400થી વધુ લોકસભાની સીટો મેળવે એવી શ્રદ્ધાથી પ્રાર્થના અને દર્શન કરશે. આ સ્પેશિયલ ટ્રેનમાં વેરાવળથી 800થી વધુ ભાવિકો તેમજ જૂનાગઢથી 536 મળી 1335થી વધુ ભાવિકો અયોધ્યા જવા રવાના થયા છે. અયોધ્યા રામ દર્શન યાત્રાનું આયોજન ભાજપ દ્વારા જૂનાગઢ લોકસભા દીઠ કાર્યકરો દ્વારા કરાયું, જેમાં રેલ વિભાગ દ્વારા પ્રત્યેક વ્યક્તિ દીઠ રેલ ટિકિટ ₹1710 ટિકિટ છે, જેમાં નાસ્તો પાણી જમવા સહિત તમામ સુવિધાઓ રેલવે દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે અને પોલીસ જવાનો પણ સિક્યોરિટી માટે તૈનાત કરવામાં આવ્યા છે. તો અયોધ્યામાં રહેવા અને ઉતારાની પણ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ છે, સાથે દરેક ભક્તોને આઈ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. અયોધ્યા માટે શું કહેજો? 500 વર્ષ પહેલા ભગવાન શ્રી રામનો જે જન્મ સ્થળ હતું ત્યાં ભવ્ય રામ મંદિર બનવાની વાતમાં છેલ્લા 500 વર્ષથી સમગ્ર વિશ્વની હિન્દુ જ્ઞાતિ એક જ મગજમાં કલ્પના હતી કે ભવ્ય રામ મંદિર જ્યાં રામ ભગવાનનો જન્મ થયો છે ત્યાં બને, અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ફેસ્ટિવલમાં પણ જનસંઘની સ્થાપનાથી નક્કી કરેલું કે મંદિર વહાઈ બનાવીંગે, પણ તારીખ નથી બતાવતા, પણ તારીખ પર જ્યારે બતાવવાનો વારો આવ્યો આજે 500 વર્ષ પછી અયોધ્યામાં જ્યાં ભગવાન રામનો જન્મ થયો ત્યાં જ એ સ્થળ ઉપર આખા ઓકે. હું નરસિંહભાઈ ગોવિંદભાઈ જાદવ ટ્રાન્સલેટ. અત્યારે અમે અયોધ્યા શ્રી ભગવાન શ્રી રામના દર્શન કરવા જે ટ્રેન જઈ રહી છે એમાં બધા અમે યાત્રિકો ખૂબ મોટી સંખ્યામાં અહીંથી અયોધ્યા જઈ રહ્યા છીએ, એટલે બધા યાત્રિકો એક સાથે 1400 જણાની અહીંયા સોમનાથથી પણ છે અને જૂનાગઢથી પણ છે. અત્યારે 2 વાગે લીલી ઝંડી આવી રહ્યા છે. વ્યવસ્થા કરવા ઉપર રેલવે તંત્રનો શું કહેશો? વ્યવસ્થા કરવા ઉપર રેલવે તંત્રનો પણ મોટો આભાર, પોલીસ સ્ટાફનો પણ મોટો આભાર, બધાનો ખૂબ સહકાર છે. બધાએ કાર્યકરોએ પણ બધા અહીંયા ખૂબ સહકાર આપે. પોલીસ આજે શ્રી રામ ચંદ્ર ભગવાનની એટલી પ્રાર્થના કરીએ કે અમારો દેશ આગળ વધે. અને ચિત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ ડાકાભાઈ બારડ આજરોજ અયોધ્યા જવા માટે દર્શન કરવા માટે શ્રી રામ ભગવાનના ગીર સોમનાથ જિલ્લાના 812 અને જૂનાગઢ જિલ્લાના 528 ટોટલ 1340 જણા આજે વેરાવળથી 2 વાગ્યે ટ્રેન રવાના કરી છે. એમાં અમારા સુત્રાપાડા તાલુકાના ગામ્યોના યાત્રિકો જે અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છે તે 86 જણા દરેક ગામમાંથી લોકો સ્વયંભૂ જોડાણા છે. તેમને બધાને અમે આજે રેલવે સ્ટેશને વેરાવળે એને મૂકવા માટે આવેલા. અને નામ અને પરિચયથી સ્ટાર્ટ કરી દે. હું મુકેશ ચોલેરા, વેરાવળ રેલવે સ્ટેશન કમિટી મેમ્બર અને ગુજરાત પેસેન્જર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી સૌરાષ્ટ્રના. અને મારું વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજા રામલલ્લાના દર્શન કરવા માટે થનગની રહી છે. આજે વેરાવળની અંદરથી આસ્થા ટ્રેનની શરૂઆત થઈ રહી છે ત્યારે વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના ટોટલ 513 રામલલ્લાના ભક્તો જઈ રહ્યા છે ત્યારે આનંદ અને ખુશીના માહોલ સાથે જય જય શ્રી રામના નારા સાથે થનગનીને જઈ રહ્યા છે. ત્યારે અમે પાર્ટીના કાર્યકર્તા અને રેલવે સ્ટેશનના કમિટી મેમ્બર એને વિદાય કરવા માટે અમે આવી રહ્યા છે. ત્યારે આજે રામલલ્લાના તે જ્યારે 1750 રૂપિયામાં આવવા જવા માટે ને રહેવા અને ખાવા પીવાની સુવિધા માટે અમે ભારતીય જનતા પાર્ટી તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે ને રામલલ્લાના દર્શન કરવા માટે વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાના રાજીભાઈ આજે યાંત્રિકો રવાના થયા છે. શું છે આખી વિગત? આજે સોમનાથથી અયોધ્યા જે રામલલ્લા દર્શન માટે ટ્રેન જઈ રહી છે, આપ બધા જાણો છો કે 22મી તારીખ જાન્યુઆરીની આપણા માટે એક દિવસ ઐતિહાસિક દિવસ બની ગયો છે.
એનું કારણ કે 500 વર્ષનો ઇંતજાર પછી ભગવાન શ્રી રામ પોતાના જન્મસ્થળ ઉપર બાળ સ્વરૂપમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ છે અને પધાર્યા છે ત્યારે એનો થનગનાટ સમગ્ર ભારતની વિશ્વમાં છે. એના ભાગરૂપે આજે સોમનાથથી અયોધ્યાની ટ્રેન અમારી જૂનાગઢ લોકસભાના માંથી દરેક લોકો, વડીલો, ભાઈઓ, બહેનો જઈ રહ્યા છે ત્યારે એની શુભેચ્છાઓ માટે અને અહીંયા